નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. વડોદરા તાલુકા પંચાયતમાં ટ્રેક્ટરની ખરીદીમાં ગંભીર રીતે ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો સાથે આજરોજ વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી. વડોદરા તાલુકા પંચાયતમાં ટ્રેક્ટરની ખરીદી તાલુકા પંચાયતે સ્વભંડોળમાંથી ઠરાવ કરવામાં આવ્યો હતો, જે અંગે જિલ્લા પંચાયત દ્વારા પરવાનગી આપતા તાલુકા પંચાયત દ્વારા 77 ગ્રામ પંચાયત માટે 102 ટ્રેક્ટરોની ખરીદી કરવામાં આવેલ, જે માટે અંદાજે 4 કરોડ રૂપિયા જેટલો વાર્ષિક ખર્ચ કરી વિવિધ ગ્રામ પંચાયતોમાંથી કચરા કલેક્શન કરવાની નિવેદા આપી ભાવો મંગાવેલ, જેમાં વડોદરા તાલુકા પંચાયત દ્વારા આશરે 5 કરોડનો ખર્ચ કરવામાં આવેલ અને ખરીદી પ્રક્રિયાની જવાબદારી ગ્રામ પંચાયત પર ઢોળી દેવામાં આવેલ, જેમાં ગંભીર રીતે ગેરરીતિઓ થયેલ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તાલુકા પંચાયત તરફથી કોઈ જવાબ આપવામાં આવતા નથી. આ ગેરરીતિમાં તાલુકા પંચાયતના વિકાસ અધિકારી તથા અન્ય જવાબદાર અધિકારીઓ દ્વારા મોટી ઉચાપત કરવામાં આવી હોવા છતાં તાલુકા વિકાસ અધિકારીને ટ્રાન્સફર કરી સસ્પેન્ડ કર્યા સિવાય કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી તથા કોઈ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ત્યારે આજે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ સાગરભાઈ બ્રહ્મભટ્ટની આગેવાની હેઠળ વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે સમગ્ર મામલે તટસ્થ તપાસ સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અંગે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી. અને રિટાયર્ડ સિદ્ધદ્વારસે બને તપાસ થઈ શકે એવો એક્શન લેવાય નથી અને FIR તરત જ દાખલ કરે આપ શ્રી દ્વારા. વડોદરા તાલુકામાં 77 ગ્રામ પંચાયતો માટે તાલુકા પંચાયત દ્વારા 102 ટ્રેક્ટરની ખરીદ કરવા માટે કારોબારીમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. એ જે ઠરાવ પસાર કર્યા બાદ જ્યાં સુધી જિલ્લા પંચાયત દ્વારા એની પરવાનગી આપવા ન આવે, એ ઠરાવને મંજૂરી આપવામાં ન આવે ત્યાં સુધી ટ્રેક્ટર ખરીદ કરી શકાય નહીં. પરંતુ તાલુકા વિકાસ અધિકારીએ એ જે ઠરાવ છે એ ઠરાવ પોતાના ડ્રોવરમાં મૂકી રાખ્યો, જિલ્લા પંચાયતમાં મોકલ્યો નહીં. અને જ્યારે પણ મોકલવામાં આવ્યો ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા એ ઠરાવને પ્રતિષેધ કરવામાં આવેલ છે, રદ કરવામાં આવેલ છે. તેમ છતાં પણ તાલુકા પંચાયતના સત્તાધીશોએ એટલે કે ભાજપના સત્તાધીશોએ ઉપરવત જઈ ટ્રેક્ટરની ખરીદ કરવામાં આવેલ છે અને 5 કરોડ રૂપિયાની ખરીદ કરી છે. આ જે નાણાં છે એ પ્રજાના નાણાં છે. 5 કરોડ રૂપિયા તમે એમને વેરફી નાખે અને એ જે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર ગ્રામ પંચાયતો આજ ઉપયોગમાં લઈ શકતી નથી. અને જે ટ્રેક્ટર ઉપયોગમાં લેવાય છે એ ખાનગી કામ માટે સરપંચો ઉપયોગમાં લઈ રહ્યા છે. એ ટ્રેક્ટરનું આજે પણ RTO પાર્સિંગ થતું નથી કે ઇન્સ્યોરન્સ પણ ઉતારી શકાતા નથી. તો આટલું મોટું કૌભાંડ હોવા છતાં પણ આજ દિન સુધી FIR કરવામાં આવતી નથી. સામાન્ય કોઈ ક્લાર્ક હોય અને ક્લાર્કે 200-500 રૂપિયાની ઉચાપટ કરી હોય તો તાત્કાલિક એની સામે FIR કરવામાં આવતી હોય છે. જ્યારે આ 5 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવા છતાં પણ આજ દિન સુધી અધિકારી કે પદ અધિકારી સામે FIR નોંધવામાં આવેલ નથી. તો અમારી માગણી છે કે તાત્કાલિક અને FIR નોંધવામાં આવે અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આની તપાસ કરવામાં આવે અને રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ દ્વારા આની તપાસ થઈ એનો રિપોર્ટ કલેક્ટર સાહેબ તાત્કાલિક મંગાવે અને જે તે કંઈક જવાબદાર વ્યક્તિ હોય એની અમે એક્શન લેવાય એવી અમારી માગણી છે. આ વિનંતીપત્ર છતાં પણ જો એક્શન લેવામાં નહીં આવે તો અમે તમામ રસ્તા રોકો આંદોલન પણ કરીશું અને ઉગ્ર આંદોલન કરી અને આ જે 5 કરોડનું જે કૌભાંડ છે એ બહાર લાવીશું અમે. જી સર, આપણે કહી છે MI પટેલ, નેતા જિલ્લા પંચાયત વડોદરા. જે ગયા વર્ષે વડોદરા તાલુકા પંચાયત દ્વારા દરેક ગ્રામ પંચાયતમાં ટ્રેક્ટર ખરીદવાનું જે કૌભાંડ કરવામાં આવ્યું છે તેની સામે બરાબર તપાસ થઈને એક્શન ના લેવાતા કલેક્ટરને કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે કે FIR કરવામાં આવે. જે અધિકારીઓ અને ચૂંટેલી પાંખ જે કારોબારી આ ઠરાવ પાસ કર્યો છે એ બધા પર FIR કરી અને સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે. કારણ કે પ્રજાના પૈસા, જનતાના પૈસા જે સરકારમાં છે એ પૈસાનો ભારે પાયે દુરુપયોગ થયો છે અને જે ટ્રેક્ટરો બી 100થી ઉપર ખરીદ્યા છે એ આજે કચરામાં પડ્યા છે ને એનું પાસિંગ થાય છે ને એનો ઇન્સ્યોરન્સ ઉતરે છે એટલે આ ખાતો નથી ને ખાવા દેતો નથી વારી સરકાર. પારદર્શક એમનું વહીવટ બતાવવા માટે બરાબર એક્શન લે, FIR કરે. કારણ કે કાયદો એવું કહે છે કે 1 રૂપિયાની બી ઉચાપત સરકારી પૈસાની થાય તો એમાં પહેલી FIR થવી જોઈએ. પણ આ એવો કેસ છે કે 1-1 વર્ષ સુધી કોઈના પર હજુ FIR થઈ નથી એટલે તત્કાલ કાં તો સરકારે કલેક્ટર શ્રીના માધ્યમથી FIR નોંધાવે નહીં કોંગ્રેસ આવતા અઠવાડિયામાં FIR નોંધાવશે. શું કહે છે? સાગર બ્રહ્મભટ્ટ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ.